ભદ્ર વિસ્તારની સોસાયટીઓ અને એ સોસાયટીમાં રહેનારા રહેવાસીઓ એટલા બધા કંટાળેલી હાલતમાં જોવા મળે છે કે આપણે પોતાને એમ થાય કે નગરપાલિકા કઈ દિશામાં અને કેવી રીતે કામગીરી કરી રહી છે. જ્યાં જોવો ત્યાં અવ્યવસ્થા ઊભી થયેલી છે. આજે સવારના શિવકૃપાનગરની અંદર જોયું તો ડૉક્ટર કેસરાણી સાહેબને એ બધા, આજે તજજ્ઞ ડૉક્ટરો પણ આ સમસ્યાને લઈ અને મુશ્કેલીમાં હોય એવું ચોક્કસથી લાગી રહ્યું હતું. મને બોલાવી અને બતાવી કે ગટર અને પાણી બંને મિક્સ થઈ જાય છે, તમે કોઈકને કહો તો ખરા, અમારું તો કોઈ આ નગરના સત્તાધીશો સાંભળતા નથી, ચીફ ઓફિસરના નંબર હોય તો ચીફ ઓફિસરના નંબર આપો. આવી રીતે જો ગટર અને પાણી મિક્સ થઈ જશે તો લોકોની પરિસ્થિતિ શું થશે, રોગચાળો ફાટી નીકળશે, આની કલ્પના પણ આ નગરના જૂઠા અને ખોટા સત્તાધીશો કરી નથી શક્યા. આજે ડૉક્ટરો પણ જો આવી હાલાકી ભોગવતા હોય, ભદ્ર વિસ્તારની અંદર જ્યાં કને ગટરના કામો નવી ઉમેદનગરની અંદર જ્યાં થતા હતા ત્યાં કને અમે કાલે પણ જઈને બતાવ્યું કે આજ દિવસ સુધી આ વિસ્તારના નગરસેવકો ભાઈ જગત અને એમની આખી ટીમ ક્યારે આ વિસ્તારની મુલાકાત લેવા માટે આવ્યા નથી. આજ સવારે આ વિસ્તારના લોકોએ એમને ફોન કરી અને રીતસરની ધમકી આપી કે જો આજ તમે જો નહીં આવો અને આ વ્યવસ્થાનું કામ પૂરું નહીં કરો તો અમે તમારા ઘરે આવી અને અમે કોઈ પણ હિસાબે તમારા ઉપર અમે આ ગટરના પાણી ફેંકશું અને તમને પછી અમને જે કરવું હોય, જે સજા અપાવી હોય એ અપાવી દેજો, પણ આજ તમને સમય કલાકનો છે. ત્યારે આજે આ બધા સત્તાધીશો આજે અહીંયા કને ઉપસ્થિત હતા પણ એમનાથી કોઈ પણ જાતની કામગીરી થઈ નથી. એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિ આ નિર્માણ આખા શહેરમાં થઈ ગઈ છે. તમે જુઓ તો જે ફસાયેલા ટ્રેક્ટરો આજે ત્યાં કને ઊભા નથી રહી શકતા, ટ્રેક્ટરો આવે તો એ ફસાઈ જાય. ભાવેશ્વરનગરની હાલત જુઓ તમે, એ રોડ રસ્તા ઉપર ગટરો થઈ જાય, પ્રમુખ સ્વામી નગરની અંદર ગટર થઈ જાય, કૃષ્ણા પાર્કની અંદર ગટર થઈ જાય, કોઈ એવો એક વિસ્તાર બાકી નથી કે જે એ વિસ્તારની અંદર સમસ્યા ન હોય. આ જૂનું નિર્માણ થાય ત્યારે તમારી સાચી વસ્તુની ખબર પડે કે માત્ર ચાપલૂસી કરનારા જે પત્રકારો છે એ તમારી વાહવાઈ કરતા હતા અને એ ચાપલૂસી પત્રકારોને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હંમેશા સચ્ચાઈ ઉપર હાલતા શીખો, સચ્ચાઈ બતાવતા શીખો, અને જ્યારે તમે સચ્ચાઈ નથી બતાવતા, જ્યારે તમે સચ્ચાઈને લખતા નથી, ત્યારે આવા જૂઠા લોકો, ખોટા લોકો આ સત્તા ઉપર બેસી અને માત્ર વાહવાઈ મેળવવાનું કામ કરે છે, પણ લોકોએ એમની પોલ ખોલી નાખી છે. અને આજે જ્યારે આ સત્તાધીશો જૂઠા સાબિત થયા છે, એમના વિકાસ જૂઠા સાબિત થયા છે, ત્યારે લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ પણ આ સત્તાધીશોથી થતું નથી. આ નગર અધ્યક્ષ તો જૂઠા છે, નગરપાલિકા પણ જૂઠી છે, મને તો હવે એમ લાગે છે કે ધારાસભ્યો પણ જૂઠા હોય અને ધારાસભ્ય પણ એક પણ કામ આ વિસ્તારમાં કરી નથી શક્યા, એમનાથી મોટી વધુ નિષ્ફળતા કોઈ ન હોઈ શકે. જો ભુજ વિભાગના ધારાસભ્ય પોતાના મતવિસ્તાર માટે નિષ્ફળ છે તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે એમને શું સફળતા મળશે એ લોકોને ચિંતા થઈ ગઈ છે. અને આવી બધી બાબતોને ધ્યાને લઈ અને લોકોને આ બધી મુસીબતોમાંથી બારે કાઢો તો જ સાચા અર્થે તમે સેવા કરી છે એ માની શકાશે, નહીં તો લોકો હવે તમને ઓળખી ગયા છે, સમજી ગયા છે. અને જે તમે આ અમુક વિસ્તારોમાં તો આ કારોબારી ચેરમેનને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે. તમે એમને ફોન કરો, એમના ફોન જ નહીં ઉપડે, એ તમને રિપ્લાય જવાબ આપવા માટે તૈયાર નથી. તમને લોકોએ ખોબે ખોબા ભરીને મતો આપ્યા છે અને મતો આપ્યા છે ત્યારે આજે એમની પરિસ્થિતિ આ થાય છે. પાણી ગટરવાળા આવી ગયા છે, નાવા માટે પીવા માટે આવા ઉપયોગ થાય છે, આ રોગચાળો ફાટી નીકળશે, આ તો ભગવાનની મહેર છે કે આવું કાંઈ આ શહેરમાં થતું નથી. અને ઈશ્વર પાસે આપણે એ જ પ્રાર્થના કરીએ કે કોઈ પણ રોગચાળો આવા બધા લોકોના જે અનાવડત છે એના કારણે ન ફેલાય, એ ઈશ્વર આપની સહાયતા કરે એવી અપેક્ષા આપણે ઈશ્વર પાસે રાખી શકીએ. બાકી આ નઠારા
જે નઠારા કહી શકીએ આપણે, આ સત્તાધીશો ખોટા જૂઠા, આ સત્તાધીશોથી કાંઈ નથી થવાનું. એટલા માટે નથી થવાનું કે આ સત્તાધીશો બધા પોતપોતાની રીતે પોતપોતાના કોન્ટ્રાક્ટ લેવામાં પડ્યા છે, ટકાવારી લેવામાં પડ્યા છે, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં લીન છે. એના હિસાબે જ આ શહેરની સમસ્યાએ આ આ જે માજા મૂકી છે એનું કારણ બસ માત્ર આટલું ને આટલું છે. આ ભ્રષ્ટાચારમાં તલ્લીન છે અને લોકો પરેશાનીમાં પરેશાન છે એ ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ. ભુજની સ્વાદ પ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ. અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે. આ માટે અમારું સરનામું નોંધી લેશો. પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર માનસિંહ બી સોનીગરા 9427227279, રતનસિંહ સોનીગરા 9879256289.